મોરબીની કરિશ્મા માળિયાના ધારાસભ્યોનો ઘેરાવ કરાયો છે. હાર્દિકને છોડાવવા કાંતિ અમૃતિયાએ રજૂઆત કરી આંદોલનને સહકાર આપવા. કન્વીનરોએ પણ દબાણ કર્યું. પાટીદારોના દબાણ બાદ ધારાસભ્યએ નિવેદન આપ્યું છે, હાર્દિકને છોડાવવાના પ્રયાસો કરાશે. રાજ્યના મુખ્યપ્રધાન ગૃહપ્રધાનને પણ રજૂઆત કરાશે. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે. આંદોલનને સહકાર આપવા સાથે પાટીદારોના દબાણ બાદ ધારાસભ્યનું નિવેદન, જેનો વિડીયો વાયરલ થયો છે. હાર્દિકને છોડાવવાના પ્રયત્નો ચોક્કસ કરાશે. ધારાસભ્ય આ કહેતા નજરે પડી રહ્યા છે. ધારાસભ્યનો ઘેરાવ કરી લીધો અને હાર્દિકને છોડાવો તેવા સૂત્રોચ્ચાર પણ લોકો દ્વારા કરવામાં આવ્યા. આંદોલનને સહકાર આપવા કન્વીનરોએ દબાણ કર્યું. ધારાસભ્યએ આખરે નિવેદન આપ્યું કે હા, હાર્દિકને છોડાવવાના પ્રયત્નો ચોક્કસ કરાશે. રવિ મોટવાણી અમારી સાથે જોડાયા છે. રવિ, ધારાસભ્યનો ઘેરાવો કર્યો અને ત્યારબાદ તેમણે જે નિવેદન આપ્યું છે, શું વધુ વિગત છે આ અંગે? ખ્યાતિ જરૂરથી જણાવી દઉં કે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિ આજે નગર દરવાજા ચોકમાં ઉભા હતા ત્યારે પાસના કાર્યકરોએ તેમનો ઘેરાવ કર્યો હતો અને ત્યારે તેમની પાસે એવું બોલાવડાયું હતું કે તમે હાર્દિકને છોડાવવા માટે શું પ્રયત્ન કરો. ત્યારે કાંતિભાઈ એવું નિવેદન આપ્યું હતું કે હું હાર્દિકને છોડાવવા માટે મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન બંનેને રજૂઆત કરીશ અને તેના માટે પૂરા પ્રયત્નો કરીશ. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે ધારાસભ્ય સાથે કઈ વાત થઈ જતી નથી પણ પાસના કાર્યકરોમાં એક ઉત્સાહ જોવા મળી ગયો. જી ખ્યાતિ, જી ચોક્કસ, તેમને પર દબાણ કરવામાં આવ્યું, તેમનો ઘેરાવ કરી દેવામાં આવ્યો અને ત્યારબાદ તેમણે આ નિવેદન આપ્યું છે. હા ખ્યાતિ, આ તેનો ઘેરાવ કરવામાં આવ્યો ત્યારે તેમની પાસે પૂછવામાં આવ્યું કે તમે હાર્દિક માટે શું કરશો. ત્યારે કાંતિભાઈ અમૃતિએ કીધું કે હું આ એને છોડાવવા માટે પૂરા પ્રયત્ન કરીશ. જી આભાર આપનો. તો આપ જોઈ શકો છો આ વિડીયો જે વાયરલ થયો છે, ટીવી પર અમે એક્સક્લુઝિવ આ વિડીયો આપને બતાવી રહ્યા છીએ. મોરબીની અંદર ધારાસભ્યનો ઘેરાવો કરવામાં આવ્યો, પાટીદાર કન્વીનરો દ્વારા તેમનો ઘેરાવો કરાયો છે અને તેઓ હાર્દિકને છોડાવવા માટે તેમના પર દબાણ કરી રહ્યા છે. ત્યારે આખરે તેમને એવું નિવેદન આપવું પડ્યું કે તેઓ મુખ્યપ્રધાન અને ગૃહ રાજ્યપ્રધાનને પણ વિનંતી કરશે અને પ્રયત્નો કરશે હાર્દિકને છોડાવવાના. સંજય અને પનારા બે મોરબી ના અમારા કાર્યકર્તા આંદોલનના કાર્યકર્તા મારી બાજુમાં ઉભા છે. હાર્દિકને જે રજૂઆત કરી અને છોડાવવાની, હું અત્યારે જ પ્રદીપસિંહને અને વિજયભાઈને ફોન કરી અને વન વે હેલ્પ કરે એવા મારા પ્રયત્ન છે. તો આંદોલનને ટેકો નથી જે રીતે અત્યારે તેમના પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વિડીયો વાયરલ થયો છે, આપ પણ જુઓ. ધારાસભ્યનો ઘેરાવ કરી દીધો છે અને પાટીદાર કન્વીનરો સતત તેમને એક વાત ટોર્ચર કરી રહ્યા છે કે આપ એ વાતનો સ્વીકાર કરો કે આંદોલનને આપનો ટેકો છે, પણ ધારાસભ્યએ એ વાતને રદિયો નથી આપ્યો તે સ્પષ્ટ આ વિડીયોમાં જોઈ શકાય છે. સાથે જ તેમણે હાર્દિકને છોડાવવા માટેની જે વારંવાર રજૂઆતો આ કાર્યકર્તાઓ કરતા હતા તે વાત તેમણે આ વિડીયોમાં કરી છે કે તેઓ વાત કરશે વિજય રૂપાણી પ્રદીપ જાડેજાને. બંને સાથે વાતચીત કર્યા બાદ વન વે હેલ્પ કરવામાં આવે તેવી વાતનો આ વિડીયો તેમણે વાયરલ કરી દીધો અને ત્યારબાદ આપ જુઓ કે આ તમામ કાર્યકર્તાઓ ગેલમાં આવી ગયા. વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે આ સમગ્ર ઘટના જે છે, જે એક મોબાઈલની અંદર વિડીયો ઉતારવામાં આવ્યો અને તેની અંદર આ વિડીયો હવે વાયરલ કરવામાં આવ્યો છે. વિડીયોની અંદર કાંતિ અમૃતિયા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, માળિયાના ધારાસભ્ય, તેમની સાથે સીધી વાત કરીશું. આ જે વિડીયો વાયરલ થયો છે તેને જોઈને આપ શું કહેશો? તેની અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે હા, હાર્દિકને છોડાવવાના પ્રયત્નો થશે. ના, પાટના આગેવાનો મને મળવા આવ્યા, મનોજ અને અને કાલરિયા બને, એટલે મને વાત કરી કે અમારા હાર્દિકભાઈને થાયલી સપોર્ટ કરો. મેનુભાઈ પટેલના દીકરા તરીકે એને હું થાયલી સપોર્ટ કરીશ અને સરકારમાં રજૂઆત કરીશ. જી, આપના પર દબાણ થતું હતું જે વિડીયોમાં જોવા મળી રહ્યું છે તેના માટે આપ શું કહેશો? કારણ કે આંદોલનને ટેકો આપો તેવું પણ આપની પાસે બોલાવવાના પ્રયત્નો થયા. જિંદગીમાં મારા ઉપર કોઈની તાકાત નથી દબાણ કરી શકે. આંદોલનમાં કોઈ નથી કર્યું, ચાલુ આંદોલનમાં હું ગામો ગામ ફેરો છું, કોઈ મારી થાળી નથી વગાડી અને કોઈ દબાણ કરીને હું સ્વતંત્ર છું, સ્વતંત્ર કામ કરવાનો, અને કોઈની તાકાત નથી ભાઈ મને દબાણ કરી શકે. બરાબર છે. તો કાંતિભાઈ, આપે જયારે નિવેદન આપ્યું કે હાર્દિકને છોડાવવાના પ્રયત્નો ચોક્કસ કરીશ, તો શું લાગે છે આપને, હાર્દિક નિર્દોષ છે? એ ફરજમાં આવે ધારાસભ્ય તરીકે, એ કરશે. શું કહેવા માંગો છો?
એ ફરજ માં આવે ધારાસભ્ય કરતી સ્થાનિક આગેવાનો ના લાગણી કાર્યકર્તા લાગણી કાર્યકર્તા મારામાં દિલ થી આવ્યા હોય તો મારી ફરજ માં આવે ને. આપે પહેલા જણાવ્યું કે એક પાટીદાર તરીકે તેને મદદ કરવામાં આવશે. ના ના મદદ કરવાની છોડાવવા માટે કરવાની નો. હા એટલે આપ એને નિર્દોષ માનો છો? ના ના એ તો ઈ હું નથી કેતો કાંઈ. અચ્છા એના માટે આપ કઈ નહીં કહો? ના કાંઈ નથી કેતો. તો પછી આ નિવેદન શા માટે કે હાર્દિકને છોડાવવાના પ્રયત્નો કરાશે? મુખ્યમંત્રી સુધી વાત લઈ જવાશે? હા તે એમાં કઈ હોય માનો કે કાર્યકર્તા હોય મારા અત્યારે જે આંદોલનમાં છે એ બધા મારા કાર્યકર્તા નતર આંદોલન જ એની પાછા આવતારીએ અમારા ભેગા અમે થાય લેસ કરીએ એમાં શું હતો. અચ્છા તો આ જે વિડીયો ની અંદર જોવા મળ્યું છે તે દબાણ જ હતું કદાચ તમારા પર? મારા ભાઈ કોઈ દબાણ ન કરી બેન. 25 વર્ષથી રાજકારણ માં આવું મારી મન ની મોજ આવે એ રીતે વાત કરું મોજ આવે એ રીતે કોઈ દબાણ કરવાનું. ગાંધીભાઈ તમારું આ નિવેદન ચોક્કસ થી ક્યાંક વિવાદિત છે કારણ કે આપ જયારે હાર્દિક ને છોડાવવાની વાત કરો છો તો હાર્દિક કદાચ આપને બેકસૂર લાગે છે. ના બેકસૂર જેવું નથી, એ કાયદો કાયદાનું કામ કરે. તો પછી કેવી રીતે છોડાવવાના પ્રયત્ન કરશો મુખ્યપ્રધાન સુધી વાત લઈ જઈને? એ તો ચર્ચા તો કરાય ને મીટિંગમાં. ભાઈ આપણે હાર્દિક છે એને ક્યાં જાય એટલે હેલ્પ કરવાની, એ તો ચર્ચા કરાય. હા એટલે કેવી રીતે રજૂઆત કરશો? હું આપની પાસેથી એ જ જાણવા માંગુ છું કયા મુદ્દા રજૂ કરશો. રજા મુદ્દા રજા નહીં, મને તો એ મારા ભેગા આવે એટલે હું રજૂઆત કરવા લઈ જઈશ બધાને. જી ખાસ કરીને તમે મારા ભેગા આવે. હા આજે આંદોલન આંદોલનની ટેકાની વાત હતી તેને લઈને શું કહેવા માંગો છો? ના ટેકો ટેકાનું કોઈ વાત નથી, ટેકો કોઈ નહીં કહે એ વાત નથી ટેકો દેવાની એ લોકો કહે. જી બરાબર છે કાંતિભાઈ, આભાર. આપ સ્પષ્ટપણે નથી કહી રહ્યા પરંતુ આપનું આ વિવાદિત નિવેદન છે કે હાર્દિકને છોડાવવાના પ્રયત્નો થશે. આભાર ઈટીવી સાથે વાતચીત કરવા બદલ. તો આપને ફરીથી એકવાર સંભળાવી આ વિડીયોની અંદર ધારાસભ્ય શું કહી રહ્યા છે. આજે સંજય અને પનારા બે મોરબીના અમારા કાર્યકર્તા આંદોલનના કાર્યકર્તા મારી બાજુમાં ઉભા છે. હાર્દિકની જે રજૂઆત કરી એને છોડાવવાની હું અત્યારે જ પ્રદીપસિંહને અને વિજયભાઈને ફોન કરી અને વન વે હેલ્પ કરે એવા મારા પ્રયત્ન છે. આંદોલન તમારો ટેકો છે એવું કહી દો. આંદોલન 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 આંદોલન